गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना एग्जांपल सीखी रहा छे। तो आजे मित्रों बे खूब ज अगत्यना एग्जांपल जोईशुं, तो बरोबर ध्यान राखी अने तमे शीखजो। अहींया मित्रों आपणे जुओ बे समकेंद्रीय वर्तुळोनी त्रिज्या आपणे आपेली छे। जो अहीं समकेंद्रीय वर्तुळોની ત્રિજ્યા આપણી પાસે છે, જુઓ એમાં 23 સેમી 16 સેમી બે વર્તુળો વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ શોધો। હવે અહીંયા રકમ આપણને શું કહે છે, બે સમકેન્દ્રીય વર્તુળો એટલે આ એક વર્તુળ અને એની ફરતે મિત્રો આ બીજું વર્તુળ, આ રીતે આ બીજું વર્તુળ આપણને આપેલું છે આ રીતે। कंकण आकार जग्या अथवा रस्तो कहवाय आ बधाने, आनु क्षेत्रफळ आपणे शोधवानु छे मित्रो, बरोबर। तो हवे जो एमां शुं करीशुं, तो अहीं जुओ बे त्रिज्याओ छे, तो नाना वर्तुळनी त्रिज्या स्मोल आर बराबर जुओ अहीं 16 सेमी छे अने त्यार पछी मोटा वर्तुळनी त्रिज्या आपणे लेवानी कैपिटल आर अने आर बराबर 23 सेमी। क्लियर? तो जो स्मोल आर एटले 16 अने कैपिटल आर एटले 23 सेमी थाय। हवे शुं कहे छे, बे वर्तुळो वच्चेना कंकणाकारनुं क्षेत्रफळ, तो एनुं सूत्र आपणे लखीशुं के बे वर्तुळो वच्चेना कंकणाकार जग्यानुं क्षेत्रफळ बराबर, एनुं सूत्र लखीए पाई कौंसमां आर प्लस आर अने बीजा कौंसमां आर माइनस आर थाय। आ सूत्र याद रखजो मित्रों, तो पाई बराबर केटला लईशुं, 22/7 गुण्या कौंसमां कैपिटल आर एटले केटला थाय 23 वत्ता स्मोल आर एटले 16 बीजा काउंस मां 23 माइनस 16 थाय बराबर 22/7 गुणे आपणे एनो सरवाळो करो तो मित्रों केटलो आवे 39 अने आ बेनी बादबाकी करो 23 मांथी 16 बाद करो 13 मांथी 16 6 जाय तो 6 એટલે કેટલા વધે 7 ને 6 13 વધે એટલે 7 વધે કેટલા વધે 7 અને છેદમાં 1 તો જો આ 7 7 ઉડી ગયા તો બરાબર 22 ગુણ્યા 39 અને બરાબર એટલે 39 ગુણ્યા 22 કરવાના 0 2 9 18 2 3 6 6 ને 1 7 2 9 18 વધી પડી 1 2 3 6 ને 1 7 તો મિત્રો 8 8 ને 7 15 નો પાંચડો એટલે કેટલા આવે 858 મળે। તો અહીંયા આપણે જવાબ લખીએ 858 અને મીટર સેમી છે, જુઓ તો રકમમાં આપણને સેમી આપેલું હતું એટલે સેમી સ્ક્વેર થાય। તો મિત્રો અહીંયા જવાબ નીચે લખવાનો કે બે વર્તુળો વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ બરાબર 858 સેમી સ્ક્વેર થાય। આવડશે ને? ચાલો હવે થોડો કોમ્પ્લિકેટેડ વાળો દાખલો લઈએ, બે વર્તુળોની ત્રિજ્યાઓનો તફાવત 7 સેમી છે। રકમને બરોબર સમજો અને પછી શું કહે છે, તેમના ક્ષેત્રફળોનો તફાવત 1078 સેમી સ્ક્વેર છે, તો બંને વર્તુળોની ત્રિજ્યા શોધો। હવે બે વર્તુળો છે, એક નાનું વર્તુળ અને બીજું મોટું વર્તુળ,
હવે બંને વર્તુળોની ત્રિજ્યાનો તફાવત કીધો છે જો અહીંયા જે રકમમાં આપ્યું છે એ આપણે પહેલા લખીએ કે બે વર્તુળોની ત્રિજ્યાઓનો તફાવત એટલે હંમેશા મિત્રો શું થાય ખબર છે બે વર્તુળોની ત્રિજ્યા એટલે એક મોટી ત્રિજ્યા હોય જેને કેપિટલ આર લેવાનું અને નાની નાના વર્તુળની ત્રિજ્યાને સ્મોલ આર લેવાનું એટલે મોટા વર્તુળની ત્રિજ્યા તફાવત એટલે બાદબાકી તો કેટલા આવે આર માઇનસ આર બરાબર કેટલા આપ્યા છે આપણને 7 સેમી આપ્યા છે બરોબર પછી શું કહે છે તેમના ક્ષેત્રફળોનો તફાવત આપ્યો છે શું આપ્યું છે બે વર્તુળોના ક્ષેત્રફળનો તફાવત તો આપણે સૂત્ર લખીએ બે વર્તુળોના ક્ષેત્રફળ નો તફાવત બરાબર શું થાય મિત્રો મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે આવું લખીએ તફાવત એટલે શું થાય મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર કેપિટલ આર અને નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર પણ કેવો સ્મોલ હવે જુઓ આ તફાવત આપણને આપેલો છે 1078 અને બરાબર આ બેમાંથી સામાન્ય કાઢો પાઈ સામાન્ય નીકળે તો કૌંસમાં આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર આમ થાય જુઓ હવે શું કરીશું બરોબર ધ્યાન આપજો તો 1078 બરાબર પાઈ એમના એમ રવા દો આનું વિસ્તરણ કરો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે શું થાય આર માઇનસ આર અને આર પ્લસ આર થાય ક્લિયર હવે કિંમતો મૂકો 1078 બરાબર પાઈ ની જગ્યાએ કેટલા લેવાના 22/7 ગુણ્યા હવે બરોબર ધ્યાન આપો આર માઇનસ આર તો જો આ રહ્યા આર માઇનસ આર એટલે કેટલા છે 7 અને ગુણ્યા આની કિંમત શોધવાની છે નથી આપ્યા આર પ્લસ આર નથી હવે આપણે છેદ ઉડાડી દઈએ તો જો એમાં આ 7 ઉડી ગયા હવે જુઓ આ 1078 આ 22 ગુણાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો ભાગ્યા 22 અને r પ્લસ r હવે આપણે છેદ ઉડાડી દેવાના છે શું કરવાનું છે છેદ ઉડાડીએ તો 2 વડે ભાગ્યાને તો 2 વડે ભાગો તો 11 આને 2 વડે ભાગો તો 2 5 10 2 3 6 અને 2 9 18 હવે 539 આવ્યા એને 11 વડે ભાગો તો 11 4 44 13 માંથી 4 જાય તો 9 0 9 11 9 99 તો કેટલા ભાગ ચાલે 11 ભાગ ચલાવો તો કેટલા આવે 49 કેટલા આવશે મિત્રો 49 તો r પ્લસ r બરાબર અહીંયા કેટલા આવ્યા 49 બરોબર અને સમીકરણ નંબર 1 આપો ક્લિયર આવડશે મિત્રો ચાલો હવે તમારે કરવાનું શું તો જુઓ આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 આપણે શોધવાનું એક્ચ્યુઅલી શું છે તો ત્રિજ્યા શોધવાની છે શું શોધવાની છે ત્રિજ્યા શોધો એમ કીધું છે તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 એનો સરવાળો લેવાનો હવે દ્વિઘાત સમીકરણમાં બીજા અને ત્રીજા ચેપ્ટરમાં આપણે જે રીતે ગણતા હતા જુઓ સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લેતા તો સમીકરણ એ આર પ્લસ આર બરાબર 49 અને સમીકરણ 2 લખીએ તો r માઇનસ r બરાબર 49 ચાલો હવે આપણે છેદ ઉડાડીએ જુઓ પ્લસ r અને માઇનસ r ઉડી જાય r વત્તા r એટલે કેટલા થાય 2r
અને આ બે નો સરવાળો કરીએ જો r r એટલે કેટલા હતા 7 છે મિત્રો અહીંયા કેટલા છે 7 હવે આ બે નો સરવાળો કરો 9 ને 7 16 નો છગડો બધી પડી 1 4 ને 1 5 તો માટે હવે આ બે ને પેલી બાજુ લઈ જાઓ તો r બરાબર 56 ભાગ્યા 2 હવે 2 વડે આપણે છેદ ઉડાડી દઈએ તો 2 છેદ ઉડાડો तो 28 तो 56 माटे कैपिटल आर बराबर 28 पण जुओ मित्रों सेमी मां छे એટલે આપણે મોટી ત્રિજ્યા મળી કેપિટલ આર બરાબર કેટલા મળ્યા 28 સેમી મળ્યા ચાલો હવે અહીંયા લખીએ છીએ આપણે એટલે કેપિટલ આર મળી ગયો હવે આ જે કિંમત મળી એ સમીકરણ 1 માં મૂકો એટલે નાના વર્તુળની ત્રિજ્યા મળી જાય તો આપણે અહીંયા લખીએ કે r બરાબર 28 સેમી સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 કયું છે આપણું r r બરાબર 49 આપણું સમીકરણ છે એમાં કિંમત મૂકો 28 વત્તા r બરાબર 49 માટે સ્મોલ r બરાબર 49 પ્લસ ને પેલી બાજુ લઈ જાઓ માઈનસ 28 માટે r બરાબર 9 માંથી 8 જાય તો 1 4 માંથી 2 જાય તો 2 તો r બરાબર કેટલા આવ્યા 21 સેમી મિત્રો મળ્યા તો આ રીતે આપણે બંને વર્તુળની ત્રિજ્યા મળી એ આપણે જવાબ સ્વરૂપે અહીંયા લખીએ જો હું બાજુમાં લખું છું જગ્યા નથી તો આપણે અહીંયા લખીએ કે મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ r બરાબર કેટલી આવી 28 સેમી મળી બરોબર અને ત્યાર પછી નાના વર્તુળની ત્રિજ્યા नाना वर्तुळनी त्रिज्या स्मॉल r बराबर 21 सेमी छे ओके मित्रों सेज कॉम्प्लिकेटेड है तो पण जो तुमने एक बे बार प्रैक्टिस करो तो आवा कोई पण एग्जांपल बोर्ड में पूछा है तो तुम्हें सरलताथी गणी सको तो नेक्स्ट वीडियो में प्रैक्टिस बुक ना अन्य एग्जांपल साथे फरी मळीए छीए मित्रों त्यां सुधी गुड नाइट फ्रेंड्स